नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जोईशुं धोरण 5 विषय गुजराती पाठ 14 उड़े रे गुलाल स्वाध्याय पोथीनुं संपूर्ण सोल्यूशन। तेमां जोईए प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना जवाब आपो। तो तेमां पहेलुं छे, तमारा गाममां शहेरमां होळी केवी रीते उजवाय छे? तो मित्रों आ मुजब आपणे जवाब आपवानो रहेशे। त्यारबाद छे बीजुं, होळीना તહેવારમાં તમે કઈ કઈ વાનગી ખાઓ છો? તો જવાબમાં આવશે, હોળીના તહેવારમાં ખજૂર, ધાણી, ફાફડા, ગોળપુરી, ટોપરાપાક, ખાજલી અને ઠંડાઈ બનાવીને ખાઈએ છીએ। ત્રીજું છે, તમને અથવા તમારા મમ્મી પપ્પાને આવડતા હોળીના ગીતની બે બે પંક્તિઓ અહીં લખો। તો મિત્રો આ મુજબ આપણને આવડતી ગીતની બે બે પંક્તિઓ લખવાની રહેશે। ત્યારબાદ છે ચોથું, તમને કયો તહેવાર વધુ ગમે છે, શા માટે? તો મિત્રો આ મુજબ આપણને જે તહેવાર ગમતો હોય તેના વિશે થોડુંક લખવાનું રહેશે। ત્યારબાદ છે પાંચમું, આ ગીતમાં તમને સૌથી વધુ કઈ પંક્તિ ગમી? તો જવાબમાં આવશે, આ ગીતમાં મને સૌથી વધુ ગમતી પંક્તિ, ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ। તેમાં પ્રશ્ન 2, તમારા પાઠ્યપુસ્તકમાં જોઈને આ શબ્દોનો અર્થ લખો અને દરેક શબ્દ પરથી એક એક વાક્ય બનાવીને લખો। તો તેમાં પહેલું છે દિન, તો દિવસ। વાક્ય બનશે, એક દિવસ અમે સૌ મેળામાં ગયા હતા। બીજું, દિન, તો ગરીબ। વાક્ય બનશે, આપણા દેશમાં ઘણા ગરીબ લોકોને ખાવાનું પણ મળતું નથી। ત્રીજું છે પાણી, તો હાથ। વાક્ય બનશે, મારા હાથમાં પેન્સિલ છે। ત્યારબાદ ચોથું છે પાણી, તો એટલે જળ। વાક્ય બનશે, જળ પાણી વગર જીવન શક્ય નથી। પાંચમું છે નાસ્તો, તો હળવો ખોરાક। વાક્ય બનશે, મેં સવારે વેફર બિસ્કિટનો હળવો નાસ્તો કર્યો। છઠ્ઠું, નાસ્તો, તો ભાગતો। વાક્ય બનશે, કૂતરાને જોઈ ઉંદર ભાગતો દેખાયો। સાતમું પૂર, તો નગર। વાક્ય બનશે, રાજાનગરમાં વેશ પલટો કરીને ફરવા નીકળ્યા। આઠમું છે પૂર, તો જળ સંકટ। વાક્ય બનશે, ખૂબ જ વરસાદ પડતા અમારા ગામમાં પૂર આવ્યું। નવમું માં, તો માતા। તો વાક્ય બનશે, મારી માતા મને સૌથી વધારે લાડ કરે છે। દસમું માં, તો અંદર। વાક્ય બનશે, પાણીમાં માછલીઓ હતી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, આપેલા ફકરામાં તહેવારોની ઉજવણીની વાતોની ભેળસેળ થઈ છે, એમને છૂટા પાડી આપેલી લીટીઓમાં લખો। તો મિત્રો આ મુજબ ફકરો આપેલો છે તેમનો આપણે જવાબ આપવાનો રહેશે। તો તેમાં હોળી, તો મારો પ્રિય તહેવાર ફાગણ મહિનાની પૂનમે આવે છે। ધૂળેટી, એ તો રંગોનો તહેવાર, આખો દિવસ બસ પિચકારીને ભરીને ખાલી કરીએ, કોઈને રંગ નાખવાની કેવી મજા આવે। દિવાળી, આ દિવસે અમે આંગણામાં રંગોળી પૂરીએ છીએ અને નવા નવા કપડાં પહેરીએ છીએ। આ તહેવાર અમાસની રાત્રિએ ઉજવાય છે, છતાં પ્રકાશ વર્ષ કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો। તો તેમાં છે રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ। તો ભાવાર્થ આવશે, હોળી સૌને સરખી રીતે રંગે છે, સૌ નખરા છોડીને આનંદ માણો, આજ ગુલાબ ઉડે છે। આમ આ પંક્તિઓમાં કવિ સૌને હોળીની મજા માણવાની વાત કરે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5, વાક્યને લાગુ પડતી પંક્તિ સાથે સામે ખરાની નિશાની કરો। તો તેમાં પહેલું છે, હોળીમાં અમે એટલા રંગાઈ ગયા કે અમારી મમ્મીઓ અમને ઓળખી જ ન શકી। તો જવાબમાં આવશે, રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ। ત્યારબાદ બીજું છે, લોકો બીજાને રંગવામાં ભાન ભૂલી જાય છે। તો જવાબમાં આવશે, ટોળાએ મર્યાદા લોપી ઉડે રે ગુલાલ। ત્રીજું છે, ગુલાલ હોળીના દિવસે ખૂણામાં બેઠી છે, તેને તમે શું કહેશો? તો જવાબમાં આવશે, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ। ચોથું છે, ઘેરૈયાઓ હોળીના દિવસે પૈસા પણ ઉઘરાવે છે, તો જવાબમાં આવશે, મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, શાળા પુસ્તકાલયમાંથી અન્ય કોઈ તહેવાર વિશેનું ગીત શોધીને અહીં લખો। તો મિત્રો આ મુજબ આપણે ગીત શોધીને લખવાનું રહેશે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોને તહેવાર પ્રમાણે જુદા જુદા ખાનામાં લખો। તો મિત્રો હોળીમાં આવશે પિચકારી, ધાણી, ખજૂર, રંગ, હારડા અને પૂનમ। દિવાળીમાં આવશે દીવડા, ફટાકડા, અમાસ। ઉત્તરાયણમાં આવશે દોરી, પતંગ, જાન્યુઆરી। રક્ષાબંધનમાં આવશે રાખડી અને પૂનમ।
ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, કાવ્યના આધારે પ્રાસયુક્ત શબ્દોની જોડી લખો. તો ઉદાહરણ તરીકે હોળી તો ટોળી, ચોળી, ગોળી. તેમજ તેમાં પહેલું છે ટોપી તો લોપી, ગોપી અને પોથી. બીજું માગે તો આગે, લાગે અને વાગે. ત્રીજું તુંડલડી તો ધોટલડી, વાદળડી, ગાવલડી. ચોથું લાવ્યા તો ફાવ્યા, આવ્યા અને માવ્યા. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોનો ઉપયોગ કરી હોળી વિશે 5 વાક્ય લખો. તો મિત્રો આ મુજબ આપણે શબ્દોનો ઉપયોગ કરીને 5 વાક્ય પૂર્ણ કરવાના રહેશે. મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.